હેલો વિદ્યાર્થી મિત્રો, તમારું સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ સ્કાય ઓફ એજ્યુકેશનમાં. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આ વિડીયોમાં ધોરણ 10 માર્ચ 2020 બોર્ડનું એક્ઝામનું પેપર જોવાના છીએ. વિદ્યાર્થી મિત્રો, આ 2022 માટે મોસ્ટ આઈએમપી પેપર છે, તો તમે આ સારી રીતે આના જવાબો તૈયાર કરી લેજો. વિદ્યાર્થી મિત્રો, આમાં બ્લુપ્રિન્ટ અલગ હોઈ શકે છે, કારણ કે આ માર્ચ 2020 છે અને આ વખતે બ્લુપ્રિન્ટમાં થોડા ચેન્જીસ થયા છે, પરંતુ જે પ્રશ્નો છે તે તો આવા જ રહેવાના છે. જો તમે આ ચેનલ પર નવા હો તો આને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકન પ્રેસ કરી દો, તેમજ આ વિડીયોને તમારા મિત્રો સાથે શેર કરો. પહેલાં આપણે વિભાગ એ અહીં આપેલો છે તે જોઈ લઈએ. તો પહેલું, તમારે હેતુલક્ષી આમાં 16 ગુણનું પૂછાતું હતું. 2020 હેતુલક્ષી પ્રશ્નો 16 ગુણના હતા, જે આ વખતે થોડા ઇન્ક્રીઝ થયા છે આઈ થિંક. તેથી બ્લુપ્રિન્ટ અલગ છે, પરંતુ આ પ્રશ્નો તો એવા જ રહેશે. અહીં પહેલા ખાલી જગ્યાઓ આપેલી છે. પહેલું છે ZnO+C = ZnCO, માં ખાલી જગ્યાનું રિડક્શન થાય છે. બીજું છે બ્લુટોનોન 4 કાર્બન ધરાવતું સંયોજન છે, જેમાં ખાલી જગ્યા ક્રિયાશીલ સમૂહ આવેલો છે. ત્રીજું છે બ્રોકલી ખાલી જગ્યા દ્વારા કૃત્રિમ પસંદગી દ્વારા વિકસાવાય છે. ચોથું છે આપણા આહારમાં ખાલી જગ્યાની કમીથી ગોઈટર રોગ થાય છે. આગળ પછી ખરા ખોટા આપેલા છે. વિદ્યાર્થી મિત્રો, આ ખાલી જગ્યાઓ અને ખરા ખોટાનો આઈએમપી વિડીયો આપણી ચેનલ પર છે, તમે જોઈ લેજો. અહીં ખરા ખોટા તમે જોઈ શકો છો, 3 માર્ક્સ આપેલા છે. એના પછી આપેલ છે વિકલ્પ આપેલા છે, તો વિકલ્પ પણ 4 માર્ક્સના તમને જોવા મળશે. તો આજે જે છે તે સારી રીતે તમે વિડીયો પોઝ કરીને તૈયાર કરી લેજો પ્રશ્નો. તેની પછી આગળ પૂછાય છે કે આપેલા પ્રશ્નોના માગ્યા મુજબ જવાબ આપો. આધુનિક આવર્તન કોષ્ટકમાં મારું સ્થાન ત્રીજા આવર્તન અને બીજા સમૂહમાં છે, બોલો હું કયું તત્વ છું. 13મું છે ચંદ્રના પૃથ્વી પરના ગુરુત્વાકર્ષણ બળને કારણે સમુદ્રમાંથી કયા પ્રકારની સામુદ્રિક ઉર્જા મળે છે. 14મું છે વિદ્યુત પ્રવાહનો SI એકમ કયા વૈજ્ઞાનિકના માનમાં રાખવામાં આવ્યો છે. અને 15મું છે માનવ આંતરડામાં કયા પ્રકારના જીવાણુ મળી આવે છે. એ 4 માર્ક્સનું હશે. આગળ વાક્ય પૂર્ણ કરવાનું છે અને તે એક જ છે, તે તમે જોઈ લેજો. હવે વિભાગ B આપેલો છે અને તેમાં 2 ગુણના પ્રશ્નો પહેલા પૂછાય છે, જે 20 માર્ક્સના પ્રશ્નો છે. તો અહીં PDF જેમ જેમ ઉપર સ્ક્રોલ થાય તેમ તમે આ પ્રશ્નો જોઈ લેજો અને આ પ્રશ્નો સારી રીતે તૈયાર કરી લેજો. 2 ગુણના પ્રશ્નો છે અને 20 માર્ક્સના તમારા પેપરમાં આ પ્રશ્નો 2020 બોર્ડની પરીક્ષામાં પૂછાયા હતા. તો અહીં તમે તમામ પ્રશ્નો જોઈ શકો છો. હવે આગળ અહીં વિભાગ C આપેલો છે. 3 ગુણના પ્રશ્નો છે, 24 ગુણના પૂછાય છે. 3 ગુણના પ્રશ્નો 24 માર્ક્સના પૂછાય છે. તે પણ PDF ઉપર જેમ જેમ સ્ક્રોલ થઈ રહી છે તેમ તમે પ્રશ્નો જોઈ લો અને તે પ્રશ્નો તમારી ગાઈડ અથવા બુકમાં ટીક કરી લો, જેથી તમે સારી રીતે આ પ્રશ્નો તૈયાર કરી શકો. વિદ્યાર્થી મિત્રો, આ મોસ્ટ આઈએમપી પ્રશ્નો છે, અને જો તમે મોસ્ટ આઈએમપી પ્રશ્નો કયા છે તેના વિડીયોઝ નથી જોયા તો આપણી ચેનલ ઉપર છે 1 ગુણના હેતુલક્ષી, 2 ગુણના, 4 ગુણના તમામ પ્રશ્નો અને તમામ વિષયના આઈએમપી તમને આપણી ચેનલ ઉપર જોવા મળશે. તો એકવાર ચેનલ ઉપર તમે જઈ લો અને ત્યાં જોઈ લો. વિભાગ D આપેલો છે, જે 4 ગુણના મોટા પ્રશ્નો છે અને તે પણ 20 ગુણના પૂછાવાના છે. તો અહીં જેમ જેમ PDF સ્ક્રોલ થાય તેમ તમે જોઈ લો પ્રશ્નો. 20 ગુણના 4 ગુણના પૂછાવાના છે. અને વિદ્યાર્થી મિત્રો, આ પેપર તમે સારી રીતે તૈયાર કરી લેજો તો તમે સારા માર્ક્સ મેળવી શકશો અને તમને ખબર પડશે કે બોર્ડની એક્ઝામમાં કઈ રીતે પેપર પૂછાય છે, કેવા પ્રશ્નો હોય છે, અને તે રીતે તમે તમારી તૈયારી ચાલુ રાખજો. વિદ્યાર્થી મિત્રો, આઈ હોપ તમારી બોર્ડની પરીક્ષા સારી જઈ રહી હશે. અને જો તમે આપણી ચેનલ ઉપર આપેલા તમામ આઈએમપી અને આવા પેપર્સ કરતા રહેશો તો મને આશા છે કે તમે ખૂબ જ સારા માર્ક્સ મેળવી શકશો. વિદ્યાર્થી મિત્રો, આ આઈએમપી ખૂબ જ મોસ્ટ આઈએમપી છે, તેથી આ પ્રશ્નો કરવા જરૂરી છે. વિદ્યાર્થી મિત્રો, આ વિડીયોમાં બસ આટલું જ. જો તમારે તમામ આઈએમપી અને આવા જ પેપર જોવા હોય તો આ ચેનલને સબસ્ક્રાઇબ કરી લો અને બેલ આઇકન પ્રેસ કરી દો, તેમજ આ વિડીયોને લાઇક અને તમારા મિત્રો સાથે શેર કરો.